નમસ્કાર દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆત વિધાનસભાનું મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલ દર્શક મિત્રો જે રીતે વિધાનસભા બે હજાર સત્તર ચૂંટણીના પડઘમ પડી ચૂક્યા છે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે નવ તેમજ ચૌદ ડિસેમ્બરે અને અઢારમી ડિસેમ્બરે તેના પરિણામો આવવાના છે અવારનવાર દર્શક મિત્રો આપ જોતા હોશો કે કેન્દ્રીય મંત્રીઓ હોય કે બીજા જે મંત્રીઓ હોય તે ગુજરાત રાજ્યમાં ધામા નાખી રહ્યા છે અને ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આવતીકાલે વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં આવવાના છે અને આજે જે રીતે વડાપ્રધાન મોદીએ મન કી બાત કરી હતી ત્યારબાદ હવે જો કહી શકાય છે તો બીજા તબક્કાની જે ચૂંટણી છે બીજા તબક્કાની જે યાદી બહાર પાડવાની છે ઉમેદવારોની તે યાદી પણ આજે બીજેપી તેમજ કોંગ્રેસ પાર છે દર્શક મિત્રો આજે વિધાનસભાના મહાસતા મહાસંગ્રામમાં આપણે વાત કરવાની છે જે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ છે તેના જે મુખ્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો કચ્છ છે સુરેન્દ્રનગર છે મોરબી છે તો આજે સૌપ્રથમ આપણે કચ્છ જિલ્લાની વાત કરવાની છે કે કચ્છ જિલ્લામાં જે છ બેઠકો છે તે છ બેઠકોમાં પાંચ પર બીજેપીનું અત્યારે રાજ છે તેમજ એક ઉપર અત્યારે સત્તા છે છે તો આ વિશે વિશે જ જ વાત વાત કરવી વિસ્તૃતમાં કરવા કોંગ્રેસમાં ઉપસ્થિત છે જયવંતભાઈ પંડ્યા જેઓ રાજકીય વિશ્લેષક છે જયવંતભાઈ આપનું કાર્યક્રમમાં સ્વાગત છે જયવંતભાઈ સૌ પ્રથમ જે રીતે બેઠકનું જે ગણિતની વાત કરવામાં આવે તો સૌપ્રથમ જિલ્લો એવો સૌથી મોટો જિલ્લો ગુજરાતનો કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં ટોટલ છ બેઠકો છે જયનભાઈ અબલાસા છે માંડવી છે ભુજ છે અંજાર છે ગાંધીધામ છે અને રાપર છે એમાંથી જો જોવામાં આવે તો પાંચ ઉપર બીજેપીની સત્તા છે અને એક ઉપર કોંગ્રેસની સત્તા છે એટલે કે અબડાસામાં જે શક્તિસિંહ ગોહિલ લાસ્ટ ટાઈમ જીત્યા હતા ત્યારબાદ બીજી બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ છે શું લાગી રહ્યું છે કચ્છ જિલ્લાની સમગ્ર વાત કરવામાં આવે તો આપ તેનું ગણિત કઈ રીતે જોઈ રહ્યા છો જો બે હજાર બારની વાત કરીએ આપણે તો કચ્છમાં જેમ તમે કહ્યું એમ કે છમાંથી પાંચ બેઠક છે એ ભાજપ પાસે આવી હતી અને એમાં એક પેટાચૂંટણી થઈ અને પેટાચૂંટણીમાં શક્તિસિંહજી ગોયલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એમનો વિજય થયો એટલે એ રીતે એક બેઠક એમની પાસે આવી એટલે એ રીતે જોવામાં આવે જો કચ્છમાં પુનરાવર્તન થાય તો સ્વાભાવિક છે કે ત્યાં અત્યારે શક્તિસિંહજી ગોયલ એક મોટું માથું કહી શકાય એ માંડવીમાંથી ઊભા છે એટલે એ રીતે જો માંડવીની બેઠક શક્તિસિંહજી ઝૂંટવી લે તો પછી ભાજપ પાસે એને જ ગણિત રહે કે પાંચ છ માંથી પાંચ બેઠક ભાજપ પાસે રહે અને એક કોંગ્રેસ પાસે જાય પરંતુ જો આમાં પુનરાવર્તનના બદલે પરિવર્તનનો જો મિજાજ મતદારો પાસે હોય

કચ્છમાં જ્ઞાતિ ફેક્ટર તો ચોક્કસથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય તે રીતે જ્ઞાતિ આધારિત ટિકિટ ચોક્કસથી આપતા હોય છે કે જ્યાં જે પણ જ્ઞાતિ હોય તેનું પ્રભુત્વ વધારે હોય જે તે વિસ્તારમાં ચોક્કસથી અબડાસાની જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ જે રીતે માંડવીની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ સામે ભાજપે પણ વીરેન્દ્રસિંહ જાડેજાને ઝુભા રાખ્યા છે એટલે રાજપૂત ક્ષત્રિય સામે રાજપૂત ક્ષત્રિયને ઝુભા રાખવામાં આવ્યા છે લાગી રહ્યું છે કે શક્તિસિંહ ગોહિલ ગોહિલને વીરેન્દ્રસિંહ જાડેજા ત્યાં ટક્કર આપી શકશે શક્તિસિંહજી ગોયલનું માથું મોટું છે અને એ અનુભવી છે અને આપણે રાજ્યસભાની ચૂંટણીમાં પણ એમની જે ત્વરિત જે કહેવાય કે ચાતુર્ય જોયું જેના કારણે અહેમદભાઈ પટેલનો વિજય થયો એમણે જે બે મત રદ કરાવ્યા એના કારણે અને એટલે માટે થઈને પણ અને અબડાસામાં જે રીતે એમણે કારણ કે આમ શક્તિસિંહજીનું જોવામાં આવે તો એ ભાવનગર પશ્ચિમમાંથી લડતા હોય છે પરંતુ ગયા વખતે એ જીતુભાઈ સામે હરી ગયા હતા એટલે એ રીતે જોવામાં આવે તો અબડાસામાં એમણે ત્યાં બીજા વિસ્તારમાં જઈને એમણે એક બેઠક જીતી એ રીતે માંડવીમાં પણ આમ જોવો તો શ્યામજી કૃષ્ણ વર્માનું એક નગર ગણાય કારણ કે ત્યાં એમનો જન્મ થયો હતો અને એ ક્રાંતિકારી હતા એટલે અને બીજું કે એકમાત્ર ભાજપના નરેન્દ્ર મોદી એ હતા જેમણે શ્યામજી કૃષ્ણ વર્માને ધ્યાનમાં રાખીને એમના અસ્થિ જે જીનેવામાં પડ્યા હતા અને શ્યામજી કૃષ્ણ વર્માએ એક શરત મૂકી હતી કે મારા અસ્થિ છે ભારત સ્વતંત્ર થાય પછી જ ત્યાં લઈ જજો એ રીતે એમણે પૈસા આપીને સાચવી રાખ્યા હતા એટલે એ અસ્થિ છે નરેન્દ્ર મોદી લાવ્યા અને ત્યાં અત્યારે સારું એવું તીર્થ બન્યું છે એટલે શ્યામજી એ ક્રાંતિ તીર્થ તરીકે પણ ઓળખાય છે એટલે માંડવીની આ બીજી ઓળખ છે એ રીતે જોવામાં આવે તો શક્તિસિંહજી ગોયલ સામે એક સારી ફાઇટ કારણ કે ભાજપ છે આ મુદ્દો પણ લાવશે એવી શક્યતા છે એટલે એ જોતા ફાઇટ તો બની રહેશે સારી એવી જી જયંતભાઈ ત્રણ બેઠકની મુખ્ય વાત કરવામાં આવે તો માંડવીમાં તારાચંદ છેડા છે જેઓ રિપીટ કરવામાં આવ્યા છે અને તેઓ મુખ્ય સીટ અને મજબૂત સીટ માનવામાં આવે છે અને મજબૂત કેન્ડિડેટ માનવામાં આવે છે ભુજમાં પણ નીમાબેન આચાર્ય જે છે તે મજબૂત કેન્ડિડેટ માનવામાં આવે છે બીજેપીના અને અંજારમાં પણ વાસણભાઈ આહિર જે મજબૂત કેન્ડિડેટ બીજેપીના માનવામાં આવે છે કોંગ્રેસે જે રીતે ઉમેદવાર ઉભા રાખ્યા છે કોંગ્રેસે શું લાગી રહ્યું છે કઈ રીતનો પ્રચાર પ્રસાર કરવો પડશે કઈ રીતના

એટલે એ પછી જે કચ્છનો પુનર્વિકાસ થયો અને કચ્છ જે રીતે બેઠું થયું અને એમાં અલબત્ત સરકારનો જે એકલો હાથ છે એવું એવું કેવું પણ સારું નથી એ યોગ્ય નથી એમાં બધી સ્વયંસેવી સંસ્થાઓ પણ ઘણી બધી પ્રમુખ સ્વામીની સ્વામિનારાયણ સંસ્થા હોય કે બીજા બધા ઘણા બધા લોકોએ કામ કર્યું હતું દત્તક લીધા હતા ગામો એટલે એ રીતે કચ્છનો જે રીતે પુનર્વિકાસ થયો ઔદ્યોગિક રીતે પણ ત્યાં વિકાસ થયો વદાણીના બધાના કારણે મુન્દ્રાનો વિકાસ થયો અને સાથે સાથે નરેન્દ્ર મોદીની આગવી સૂઝના કારણે જે રણ હતું જે વેરાન હતું એમાં રણોત્સવ અને એના કારણે લોકો આવતા થયા રોજીરોટીથી ધમધમતું થયું રણોત્સવનું પણ ખૂબ સારું આકર્ષણ હોય છે એટલે એ બધું જોવામાં આવે તો ભાજપ માટે એક સારું પાસું છે અને એના કારણે મને લાગે છે કે કચ્છમાં ભાજપ છે સારો દેખાવ કરતું રહ્યું છે અને આ વખતે પણ કદાચ પુનરાવર્તન થાય તો નવાય નહીં અને જો આપણે તમે કોંગ્રેસની પ્રશ્ન કર્યો કે કોંગ્રેસે શું કરવું જોઈએ તો કોંગ્રેસમાં જનરલાઇઝ પેલા બધા મુદ્દા લે છે અને એને માછીમારોને ધ્યાનમાં લીધા છે વેપારીઓને ધ્યાનમાં લીધા છે દલિતોને ધ્યાનમાં લીધા છે પરંતુ હજી મને લાગે છે કે કચ્છમાં જવાનું બાકી છે મુદ્દા એમની પાસે હજી એવા દેખાતા નથી ખાસ એ આમ જનરલાઈઝ મુદ્દા કરતા હોય છે કે અદાણી અંબાણી ને એ બધા કહેતા હોય છે પરંતુ એ તો વર્ષોથી કરે છે ને એ મુદ્દા ઉપર એમને મત મળતા નથી એટલે એના સ્થાને શું નવું લાવે છે એ પણ એક જોવું રહ્યું જયંતભાઈ હવે વાત કરીશું સૌરાષ્ટ્રની અને સૌરાષ્ટ્રમાં પણ જે મુખ્ય જિલ્લો કહેવાય સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં જયંતભાઈ જે રીતે મુખ્ય પાંચ બેઠકો છે તેમાંથી ચાર પર બીજેપીનું વર્ચસ્વ છે અને એક પર કોંગ્રેસનું છે વાત કરવામાં આવે તો દસારા બીજેપી છે લીમડી લીમડીની વાત કરવામાં આવે ત્યાં કોંગ્રેસ છે ત્યારબાદ વઢવાણ બીજેપી છે ચોટીલા અને ધાંગધ્રા પણ બીજેપી છે એટલે કે ચાર બીજેપી છે અને એકમાં કોંગ્રેસનું વર્ચસ્વ સૌપ્રથમ વાત કરવામાં આવે

ઉદ્યોગપતિ છે તેઓને ઉભા રાખવામાં આવ્યા છે તો સામે કોંગ્રેસે પણ તે જ પત્તું ખેલ્યું છે પાટીદારનું પત્તું ખેલ્યું છે એટલે કે કોંગ્રેસે પણ ત્યાં પાટીદારને ઉભા રાખ્યા છે શું લાગી રહ્યું છે વઢવાણ બેઠકનું વઢવાણમાં ભાજપે ચોક્કસ આશ્ચર્ય આપ્યું છે કારણ કે ત્યાં વર્ષાબેન દોશી છે હતા અને જૈન સમાજના એ આગેવાન ગણાય અને એના કારણે એમનું એમને નો ટિકિટ મળતા એવું કહેવાય છે કે જૈન સમાજમાં પણ હવે એ બધું આખો સમાજ એને ગણી લેવો કે કેમ એક તો એ વાત છે અને બીજી સામે કે સામે જે ઉમેદવાર છે એ ધનજીભાઈ પટેલ એટલે જે સુરેન્દ્રનગરના લોકોને પૂછવામાં આવે તો એ જે ઉમેદવાર છે એનાથી બધામાં આશ્ચર્ય થયું છે ને એવું લાગી રહ્યું છે કે નિશ્ચિત એમની જીત છે કારણ કે નિર્વિવાદ છે ખૂબ સેવાભાવી છે અને સારા એવા ઉદ્યોગપતિ છે એટલે એ રીતે એમને કારણ કે રાજકારણમાં એટલા રસ ધરાવતા નહોતા એવું કહેવાય છે ને એટલે એમને મનાવીને એમની એમને લડાવવાની વાત કરી છે ચૂંટણીમાં તો એ એક સારું આશ્ચર્યનું પાસું છે ને સામે પાછા પટેલ ઉમેદવાર પણ છે એટલે એ પણ જોવું રહ્યું પરંતુ આમ જો ઉમેદવારની રીતે કહેવાય તો ચોક્કસ ધનજીભાઈની તરફેણમાં પલડું રમે એવું છે જયંતભાઈ જે રીતે સૌરાષ્ટ્રની મુખ્ય સમસ્યાઓની વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની ખાસ સમસ્યાઓની વાત કરવામાં આવે તો જે રીતે વડાપ્રધાન તેમજ અમિત શાહ પણ નવાર જ્યારે પણ ગુજરાતમાં આવતા હોય છે ત્યારે ચોક્કસથી સૌરાષ્ટ્રની મુલાકાત લેતા હોય છે રાજકોટમાં પણ હમણાં લાસ્ટ ટાઈમ તેઓ ગયા હતા અને ત્યારબાદ જે નર્મદાના નીર પહોંચાડવાની વાત પણ તેઓએ કરી હતી ચોક્કસથી આજી ડેમની પણ ચોક્કસથી તેઓએ જે રીતે ઉદઘાટન કર્યું હતું જે પાણી પહોંચાડવાની વાત કરી હતી સમગ્ર ગુજરાતમાં લાગી રહ્યું છે જે મુખ્ય સમસ્યાઓ છે તેનાથી કદાચ જનતા પીડાઈ રહી હોય છે કે જે પાયાની સુવિધાઓની વાત કરવામાં આવે ચોમાસા બાદ રસ્તા પકડી જતા હોય છે કે સ્ટ્રીટ લાઇટોની વાત કરવામાં આવે કે જે તે જગ્યાએ પાણીની જે સમસ્યા હોય છે ઘણીવાર વાર જોવામાં આવે તો જામનગરમાં ચાર ચાર દિવસે પાણી આવતું હોય છે રાજકોટમાં પણ ત્રણ ત્રણ ચાર ચાર દિવસે પાણી આવતું હોય છે વીજળીનો પણ કાપ હોય છે લાગી રહ્યું છે કે કોંગ્રેસ આનો ક્યાંક ને ક્યાંક ફાયદો ઉઠાવી શકશે અને ચોક્કસથી સારો પ્રચાર પ્રસાર કરીને જે ચાર સીટ છે બીજેપીની તેમાં ક્યાંક પોતાની સીટ જમાવી શકશે કોંગ્રેસ કોંગ્રેસનો પ્રચાર પ્રસાર સારો તો પરંતુ એને એકને એક મુદ્દા વધારે ઉપાડે છે જીએસટી નોટબંધી અને ઉદ્યોગપતિ પણ જે સ્થાનિક મુદ્દા હોય તમે જો કે નરેન્દ્ર મોદીની એક બીજી ખાસિયત એ છે કે ઉત્તર પ્રદેશમાં જે આપણે એનો પ્રચાર જોઈએ તો અથવા તો લોકસભામાં પણ એમનો જે પ્રચાર હતો અને વિધાનસભામાં પણ હતો ઉત્તર પ્રદેશમાં તો જે તે શહેર હોય તો એ શહેરની સ્થાનિક મુદ્દા પણ ઉપાડે છે એટલે એ રીતે જોવામાં આવે તો એ સ્થાનિક મુદ્દાને તમે વધારે અને સારી રીતે ઉઠાવો તો તમે વધારે તમારી અસર પાડી શકશો એટલે સુરેન્દ્રનગરની વાત હોય તો ક્યાંક રસ્તાના કારણે પણ લોકોમાં નારાજગી જોવા મળતી હતી વર્ષાબેનના કામને લીધે પણ થોડુંક એક નારાજગીનો સૂર જોવા મળતો તો એટલે એ રીતે હવે એમાં ભાજપમાં એક વસ્તુ શું છે કે જ્યારે આવું થાય છે ત્યારે નો રિપીટ થિયરી લાગુ કરી દે છે એટલે એ રીતે અને પાછું પ્રચાર અને સાથે સાથે બીજું એક મહત્વનું પાસું જો કે સામે એ પણ છે કે પાણી ની સમસ્યા કંઈક હળવી કરવાનો પ્રયાસ આ સૌની યોજના દ્વારા પણ થાય એવી શક્યતા છે ઉપરાંત રાજકોટ પાસે જે એક એરપોર્ટ બનવાની જે ગ્રીનફિલ્ડ એરપોર્ટની વાત છે એ પણ એક આશાસ્પદ વાત છે આમ સુરેન્દ્રનગર ઘણું બધી રીતે વિકાસની રીતે પાછળ છે પરંતુ હવે એ જોવું રહ્યું કે કઈ રીતે આખું કારણ કે હજી તેર દિવસ બાકી છે ને કાલથી નરેન્દ્ર મોદીજીની બેટિંગ ચાલુ થશે એટલે આ તેર દિવસમાં કઈ રીતનું આખું ઘણી તાકા લે છે જયંતભાઈ હવે આપણે આવીશું આગળ મોરબી બાજુ જે મોરબી જિલ્લો છે ખૂબ જ નાનો જિલ્લો માનવામાં આવે છે રાજકોટ તેમજ અમરેલીની બાજુમાં છે મોરબીમાં પ્રોપર જયંતભાઈ ત્રણ બેઠકો છે એટલે કે પ્રોપર મોરબી છે ત્યારબાદ ટંકારા છે અને વાંકાનેર છે તેમાંથી બે પર બીજેપીનું પ્રભુત્વ છે અને એક પર કોંગ્રેસ છે એટલે કે બીજેપી મોરબી પ્રોપરની વાત કરવામાં આવે તો કાંતિલાલ અમૃતિયા છે મોરબી પ્રોપરમાં ત્યારબાદ ટંકારામાં પણ મોહનભાઈ કુંડારીયા છે અને વાંકાનેરની જો વાત કરવામાં આવે તો ત્યાં જે મહમદ પીરજાદા છે તે કોંગ્રેસ ની બેઠક એટલે એનો ગઢ માનવામાં આવે છે શું લાગી રહ્યું છે મોરબી ની જો ગણિત ની વાત કરવામાં બેઠક ની તો જે રીતે પાટીદાર આંદોલન નામ આંદોલન થયું હતું ને એમાં મોરબી પણ અને મોરબીનું બીજું એક કારણ એ પણ છે કે ત્યાં લઘુ ઉદ્યોગો છે એમાં પણ મંદીનું વાતાવરણ છે એટલે એ રીતે પણ થોડી નારાજગી ચોક્કસ છે અને મોરબીમાં બીજી વસ્તુ મેં કહી એમ પાટીદાર આંદોલનની અસર પણ એ જોવા મળશે એટલે એ જોતા ભાજપ માટે ત્યાં વધારે એને ધ્યાન આપવું પડે એવી સ્થિતિ ચોક્કસ કહી શકાય એટલે એ રીતે જોવામાં આવે તો મોહનભાઈ કુંડારીયા કેન્દ્રીય મંત્રી પણ હતા એટલે એ એક એના માટે મજબૂત પાસું કહી શકાય એટલે હવે એ જોવું રહ્યું કે ત્યાં કઈ રીતે કોંગ્રેસને ફાઇટ આપવી એ ભાજપને વધારે ધ્યાન આપવું પડશે આપણે આગળ વાત કરી કે અત્યારે દરેક ફેક્ટર ક્યાંક ને ક્યાંક ભાજપને નડી રહ્યા છે પાટીદાર ફેક્ટર હોય દલિત ફેક્ટર હોય કે ઓબીસી ફેક્ટર હોય ત્યારબાદ જીએસટી બાદ પણ જે રીતે ચોક્કસથી હમણાં તો રેટ ઘટાડ્યા છે પરંતુ જીએસટી બાદ પણ જે રીતે મોંઘવારી વધી ગઈ છે સીજીએસટી એસજીએસટી લાગે છે તેમજ નોટબંધીથી પણ ઘણા જે લઘુ ઉદ્યોગો હતા તેની ઉપર ખૂબ જ માઠી અસર પડી છે ઘણા જે વેપારીઓ છે તેઓને પણ નુકસાન ગયું છે સૌરાષ્ટ્રમાં પણ જે રીતે ચોક્કસથી દરેક પણ જે નાના મોટા વેપારીઓ છે તેઓને નુકસાન ગયું હશે તેનાથી તો ઘણા લોકો ખફા છે ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં વાત કરવામાં આવે તેમજ સમગ્ર ઇન્ડિયામાં લાગી રહ્યું છે કે આ બધા ફેક્ટર વડાપ્રધાન ચોક્કસથી આવે છે રોડ શો રેલીઓ કરે છે તેઓને સારો પ્રતિસાદ પણ મળે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાંકાનેરની બેઠકની વાત કરવામાં આવે તો લાગી રહ્યું છે કે આ વખતે પણ કોંગ્રેસના ફાળે જ જશે આ જે મુદ્દાઓ છે નોટબંધી તો હવે લગભગ એને આપણે એમ કહી શકાય કે નોટબંધી પછી જે કઈ ચૂંટણીઓ થઈ છે એમાં ભાજપ છે એનો સારો દેખાવ થયો છે એટલે નોટબંધી તો ઠીક છે પરંતુ જે એનાથી નુકસાન નથી થયું એમ મારું કેવું નથી પરંતુ લોકો એને એ રીતે જોવે છે કે નોટબંધીથી છેવટે તો કાળું નાણું નાથવાનું એક સરસ જે કહેવાય કે ભાજપે અથવા તો મોદીજીએ પોતાની વોટ બેંકની પરવા કર્યા વગર એક પગલું લીધું છે એટલે એ રીતે ને એ પછી કાશ્મીરમાં પણ પથ્થરબાજી ઓછી થઈ છે અને લગભગ બંધ જેવી છે ત્રાસવાદીઓ પણ પકડાઈ રહ્યા છે ત્રાસવાદીઓને ફંડિંગમાં અસર પડી છે નક્સલવાદીઓને ફંડિંગમાં અસર પડી છે એટલે એ રીતે બધા એને પોઝિટિવલી જુએ છે પરંતુ જીએસટીમાં એક પેપરવર્ક અને ઘણા બધા અસમંજસની સ્થિતિ હતી ને બિલકુલ સ્વાભાવિક વાત છે કારણ કે હજી જુલાઈમાં લાગુ થયો છે એટલે એ રીતે ઘણી બધી એને જે કહેવાય કે પેપરવર્ક બહુ વધી જતું હતું સીએને તમારે રાખવા પડતા હતા કોમ્પ્યુટરનો ઉપયોગ વધી જતો હતો અને જે લોકો ટેક્સ ડેટની બહાર હતા એમને પણ એમાં લેવામાં આવ્યા હતા એટલે એ રીતે સમગ્ર ત્યાં એનો વિરોધ વધારે હતો અને એને થોડા સમયથી જે એક પછી એક સરકારે એને રાહત આપવાના પ્રયત્ન કર્યા છે આજે સુરતમાં પણ અરુણ જેટલીએ જે કહેવાય કે વેપારીઓ સાથે એ પ્રશ્ને ચર્ચા કરી છે એટલે એ જો એમાં સફળ રહેશે ભાષા ભાજપ તો કદાચ એ મોરબીમાં એમનો સારો દેખાવ થઈ શકે પરંતુ સાથે સાથે મેં કહ્યું એમ કે પાટીદાર પાટીદારમાં હવે બે વાત છે કે મોરબીમાં પણ હવે પાટી જે પાસ આંદોલન છે એમાં આજે હાર્દિક પટેલને એ લોકોનો વિરોધ થવા લાગ્યો છે અને ખાસ કરીને છેલ્લા થોડા સમયમાં હાર્દિકની કહેવાતી સીડી એ બહાર પડવી પછી કોંગ્રેસ સાથે એનું બેસવું સાથે સાથે કોંગ્રેસમાં પણ જેને ટિકિટ આપવામાં આવે એનો વિરોધ એટલા માટે કે પોતે જે નક્કી કરે એમને ટિકિટ આપી પછી પાછું ભલે પાણીમાં બેસી ગયા હોય લલિતો સોયાને બધાના મુદ્દે તો અમિત ઠુમરની ટિકિટ કેન્સલ કરાવી નિલેશ કુંભાણીની ટિકિટ કેન્સલ કરાવી આ રીતે જે બધા દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ભરતસિંહ સોલંકીના ઘરે જઈને અડધી રાત્રે ધમાલ કરવી એ બધું જે દ્રશ્યો જોઈ રહ્યા છે એમાં પાટીદારોમાં પણ હવે બે ફાટા જોવા મળી રહ્યા છે કે એ આપણે કોંગ્રેસની સાથે જવું પાસની સાથે જવું કે પછી ભાજપની સાથે જવું એટલે એ જે કઈ રીતે મોરબી બાજુ એ નક્કી કરશે એ વધારે અસરકારક બની રહેશે જયંતભાઈ જે રીતે આપે પણ વાત કરી કે પાસમાં પણ અત્યારે ફાટા પડી ગયા છે જે રીતે કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણી કરવામાં આવી અને કોંગ્રેસમાંથી પણ જે કહી શકાય છે કે પાસના જે ત્રણ કન્વીનરો હતા તેઓને ટિકિટ આપવામાં આવી ત્યારબાદ સુરતમાં જૂનાગઢમાં રાજકોટમાં બધી જગ્યાએ તોડફોડ કરવામાં આવી હતી અડધી રાત્રે અને ખૂબ જ માથાકૂટ પણ થઈ હતી લાગી રહ્યું છે કે ચોક્કસથી આનો સીધે સીધો ફાયદો બીજેપીને થવાનો છે કારણ કે જે રીતે સોદાબાજીની વાત આવે છે કે પાસના જે કન્વીનરો છે તેનું ખરીદી લેવામાં આવ્યા છે ત્યારબાદ જે રીતે વરૂણ પટેલ હોય રેશમા પટેલ હોય ચિરાગ હોય કે કેતન હોય કમરેશ હોય તે પણ અત્યારે બીજેપીમાં જોડાઈ ગયા છે તો ક્યાંક ને ક્યાંક હોર્સ નો આક્ષેપ બીજેપી ઉપર પણ લાગે છે અને આ રીતે જોવા જઈએ તો કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ આવે છે કે ચોક્કસથી જે પાસના નેતાઓ છે કલ્પેશ ઠાકોર છે કે જિગ્નેશ મેવાણી પણ ચોક્કસથી રાહુલ ગાંધીને મળ્યા હતા તો એક બાજુ સપોર્ટ કોંગ્રેસને પણ છે એક બાજુ બીજેપી પણ જે રીતે હોર્સ ટ્રેડિંગના આક્ષેપો લાગે છે અને પાસના નેતાઓ તેઓની તરફ તેઓએ કરી લીધા છે સીધો ફાયદો શું લાગી રહ્યું છે આ વખતે બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણીમાં કોને જશે જે રીતે સમગ્ર દ્રશ્યો સર્જાય છે લાગી રહ્યું છે કે ચોક્કસથી જે ઇમેજ ખરડાવી જોઈએ કદાચ તે કોંગ્રેસ થી વધુ ખરડાઈ છે જો પાસની વાત કરવામાં હું કોંગ્રેસ કરતાં પાસની વાત વધારે કરીશ કારણ કે જે આંદોલન ઊભું થયું તે પાસનું થયું હતું અથવા અલ્પેશ ઠાકોરનું ને જીજ્ઞેશ મેવાણીનું થયું હતું પાસનું આંદોલન છે શરૂઆતમાં બધા એને આશાની નજરે જોતા માત્ર પાટીદાર સમુદાય નહીં પરંતુ સાથે સાથે બીજા જે કહેવાતા ઉચ્ચ વર્ગના લોકો છે એ પણ એમ જોતા હતા કે ભાઈ આપણે એને સમર્થન કરીએ અનામતનો જે વંચિત લોકો છે અને જે એક જે વાત બધામાં છે કે ભાઈ અમને આટલા ટકા લાવીએ છે તો અમને નથી મળતું અને નોકરીમાં પણ આ તકલીફ થાય છે તો એના કારણે એ એક આશા બંધાણી હતી પરંતુ અને એમાં ભાજપે ઈબીસીની વાત કરી અને બીજી બધી માગણીઓ પૂરી કરવાની વાત કરી ત્યારે એ મંત્રણાઓ દર વખતે વિરોધ કરવો અને નારેબાજી કરવી અથવા તો તો કે અમારા હાજર રાખો જ આવીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જો અમારું આવેદન સ્વીકારવા આવે તો જ અમે આપીએ અને બીજી બાજુ દિલ્હીમાં એ લોકોને આઠ આઠ કલાક બેસાડી રાખવામાં આવે એમના ફોન ઉપાડવામાં આવે સાથે સાથે હવે જે છેલ્લી વાત એ છે કે એ જે અનામતની ફોર્મ્યુલા આપવામાં આવી છે તો એ કઈ રીતે એ સ્વીકાર્ય જ નથી બને એમ એવું કહે છે બધા કાયદા પણ કહે છે એના માટે બંધારણ બદલવું પડે અને કોર્ટમાં તો એ નકાર જ જે એમ છે અને બંધારણ ક્યારે બદલાય તો જો કેન્દ્રમાં સરકાર હોય તો એટલે આ એક મોટી લોલીપોપ છે અથવા લોલીપોપ તે બાળા ગોળી છે

જે બેઠકો છે તેમાં કોણ કેટલો સારો દેખાવ કરી શકે છે તો ચોક્કસ જયંતભાઈ આપણી સાથે જોડાય તે બદલ આપનો ખૂબ આભાર વિધાનસભાના મહાસંગ્રામમાં હાલ આટલું જ રજા આપશો નમસ્કાર